અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 15 દિવસમાં પાણીજન્ય રોગોના 1500 જેટલા કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રોગચાળાના આંકડાની વાત કરવામાં આવે તો કોલેરાના 4 અને ઝાડા ઉલટીના 670 કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 150 અને ટાઇફોઇડ 347 કેસ નોંધાયા છે, તો મેલેરિયાના 177, ઝેરી મેલેરિયાના 10 કેસ અને ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો છે. હજુ તો શહેરમાં ચોમાસાની સત્તાવાર રીતે શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ રોગચાળાના આંકડામાં વધારો થઈ રહ્યો છે. તેમ છતાં કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી પણ ન હલતું હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે ચોમાસામાં શહેરની સ્થિતિ શું થશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. આ સાથે TV9 સંવાદદાતા જિજ્ઞેશ. તો આ અંગેની માહિતી આપને આપીશું, પરંતુ જે રીતે પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે અમદાવાદમાં, ત્યારે ઘેર ઘેર ખાટલા છે, માંદગીના ખાટલા છે. ત્યારે રોગચાળાના ભરડામાં ટાઇફોઇડના 347 કેસ નોંધાયા છે, મેલેરિયાના 170 જેટલા કેસ નોંધાયા છે, ઝેરી મેલેરિયાના 10 કેસ નોંધાયા છે, આ સાથે કમળાના 150 કેસ નોંધાયા છે. અને આ તમામ દૂષિત પાણીના કારણે આ કેસ સામે આવ્યા છે. કોલેરાના 4 કેસ નોંધાયા છે, ઝાડા ઉલટીના 670 કેસ નોંધાયા છે. ત્યારે અત્યારે પ્રશાસન સામે પણ મોટો સવાલ, કારણ કે ચોમાસાની શરૂઆત પણ નથી થઈ, તે પહેલાં જો આવી સ્થિતિ છે તો ચોમાસું શરૂ થશે ત્યાર પછી કેવી પરિસ્થિતિ હશે તેની માત્ર કલ્પના કરવી રહી. TV9 સંવાદદાતા જિજ્ઞેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જિજ્ઞેશ, ચોમાસાની શરૂઆત પહેલા ઝાડા ઉલટીના આટલી મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે, આ સાથે પાણીજન્ય રોગોએ પણ માથું ઉચક્યું છે, ત્યારે તંત્ર શું કરી રહ્યું છે? ફરી એકવાર સવાલ. શિવાની, સ્પષ્ટ બાબત છે કે જે પ્રકારે શહેરમાં પાણીજન્ય કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સીધી વાત છે કે પાણીના લીકેજ, જૂની લાઈનોના કારણે પાણીના લીકેજની ફરિયાદો અનેક જોવા મળી રહી છે. જૂની લાઈનોના કારણે પાણીજન્ય કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ એકાદ વરસાદી ઝાપટા પણ પડ્યા છે, જેના કારણે મચ્છરજન્ય કેસમાં પણ આવનારા દિવસોમાં વધારો થાય તેવા સ્પષ્ટ એજાણ છે. એટલે કે આરોગ્ય વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી, જેના કારણે આ કેસ વધી રહ્યા છે. બીજી તરફ જે જૂની લાઈનો છે તેનું રિપેરિંગ પ્રોપર નથી થતું, આ જ બાબતના કારણે રોગચાળો જાણે કે શહેરને ભરડામાં લઈ રહ્યો દિવસોમાં પણ વર્તાઈ શકે. બિલકુલ જિજ્ઞેશ.